तो आ साथ महत्वपूर्ण समाचारों मिली रहा है, तेना पर एक नजर करीशुं महत्वना समाचारों। विधानसभा चूंटणी उम्मीदवार माटे कांग्रेस एक्शन में आ गई छे। उम्मीदवारों की पसंदगी माटे बे दिवस स्क्रीनिंग कमिटी की बैठक नु आयोजन बैठक करवामां आवी छे। विधानसभा की चूंटणी नजीक छे, दिवाळी पहला कांग्रेस उम्मीदवारों की एक याद जाहिर करी शके छे। कांग्रेस त्रण थी चार तबक्का में उम्मीदवारों नाम जाहिर करशे। स्क्रीनिंग प्रक्रिया की शुरुआत कांग्रेसे करी दीधी छे। पहली याद में 40 से वधु उम्मीदवारों नाम जाहिर थई शके छे। वर्तमान मोटा भागना एमएलए ने रिपीट करी शके छे कांग्रेस, तो आ महत्वपूर्ण मुद्दों रिपीट एमएलए थई शके छे। विधानसभा चूंटणी उम्मीदवार माटे कांग्रेस एक्शन मोड में, पसंदगी माटे स्क्रीनिंग कमिटी की बैठक योजाई। अर्पण अमारी साथे फूल लाइन पर जोड़ाई गया छे। अर्पण, विधानसभा की चूंटणी नजीक आवी रही छे, कांग्रेस एक्शन मोड में अने साथे साथे स्क्रीनिंग कमिटी की बैठक नु आयोजन करवामां आव्युं छे, शुं चर्चा विचारणा हाल? દીક્ષિતા, હવે જેમ બને એમ નજીકના દિવસ આવી રહ્યા છે ગુજરાત વિધાનસભાના ની જે ચૂંટણી છે તેના, એટલે કોંગ્રેસે હવે પોતાના ઉમેદવારો, ગુજરાત વિધાનસભાની જે 182 બેઠકો છે તેના ઉપર કયા ઉમેદવારો નક્કી કરવા, તે માટેની જે તેમની જે સ્ક્રીનિંગ કમિટી છે તેની આખી જે પ્રક્રિયા છે તે શરૂ કરી છે, અને તેમના જે સ્ક્રીનિંગ કમિટીના જે અધ્યક્ષ છે રમેશ ચેન્નીથલાની, તે પણ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે, એટલે તેમની અધ્યક્ષતામાં પ્રદેશ પ્રમુખ, આ ઉપરાંત પ્રદેશ પ્રમારી ડોક્ટર રઘુ શર્મા, સમગ્ર જે કમિટીમાં સામેલ છે જેઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે તેવા તમામ નેતાઓની જે મીટિંગ મળવાની છે। પ્રથમ યાદી દિવાળી પહેલા જાહેર થાય તેવી જે પ્રક્રિયા છે તે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી છે, અને સંભાવના છે કે દિવાળી પહેલા પ્રથમ યાદી કોંગ્રેસની લગભગ 40 ઉમેદવારોની જાહેર પણ થઈ શકે છે। તે બાદ તબક્કાવાર ટોટલ 4 ફેઝમાં, દિવાળી બાદ 2 ફેઝમાં અને ચૂંટણી પહેલાનો જે આખરી ફેઝ હશે તે ફેઝમાં વિવિધ તમામ 182 બેઠકો જે છે તેના ઉમેદવાર નક્કી કરવામાં આવશે। એટલે કઈ બેઠક પર કયા રાજકીય સમીકરણો છે, કયા ઉમેદવારનું વર્ચસ્વ છે, કોંગ્રેસ પાસે જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી છે તે પૈકી તેમનું જે પરફોર્મન્સ છે, કેટલા મતદારો સાથે તે સંકળાયેલા જવા, અનેક મુદ્દા જે હોય છે તેની વિસ્તૃત ચર્ચા થઈ છે, અને તેના આધારે ઉમેદવારોની પસંદગી માટેની આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ સમગ્ર વિગત બદલ।